आदम पत्र छे आज કલેક્ટર સાહેબ ને આવેદન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે. કેવી રીતે હેરાન કરે છે? અમારું ડ્રિલિંગ બ્લાસ્ટિંગ હોય તે વખતે ત્યાં આજુબાજુના 2-5 જણા આવીને બેસી જાય અને બ્લાસ્ટિંગ કરવા નહીં દેતા. બીજી શું તકલીફો? બસ, અને એ લોકો બ્લાસ્ટિંગ કરવાનું ના પાડે છે એટલે અમારે પછી ધંધામાં અસર થાય છે એની. અને જ્યારે બી કલેક્ટર સાહેબ કહે ત્યારે અમે એ જો એ લોકો જે રજૂઆત કરે છે કે એમના મકાનોમાં તિરાડો પડે છે આ તે છે, તો અમે ડેમો આપીને તિરાડો ના પડે એ સાબિત કરી બતાવીએ છીએ. બ્લાસ્ટિંગનો ડેમો ડાંગર શું કહેવું છે? ખેડા જિલ્લા ક્વોરી એસોસિએશન દ્વારા અમે લોકો આવીએ છીએ. અમારા જે અમુક પ્રશ્નો છે એનું અમે આવેદનપત્ર આપેલું છે કલેક્ટર સાહેબને, અને અમે અમારી જે કોઈ પણ પ્રશ્ન છે એની રજૂઆત અમે અમને કરેલી છે. અને જે ગામના અમુક લોકો જે ગેરકાયદેસર રહે છે અમારી લીજોની ઉપર, અને એ લોકો જે અમને કાયદેસર હેરાન કરવાની ગણતરીથી અમારી ઉપર જે આક્ષેપો નાખે છે, અને અમે એ પ્રત્યે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે. અને એ જે કહે છે કે અમારા મકાનોને અમારે એની અંદર તિરાડ પડે છે, તો એ જે જૂની સિસ્ટમથી અમને બ્લાસ્ટિંગ કરવાનું કહે છે એ જૂની સિસ્ટમ છે, અને અમે જે બ્લાસ્ટિંગ કરવાની માંગણી કરીએ છીએ વેગન એક્સલ બ્લાસ્ટિંગ એ નવી સિસ્ટમ છે. પેલી બ્લાસ્ટિંગ એવું છે કે જેની અંદર અમે કંટ્રોલ નથી કરી શકતા. જો કલેક્ટર સાહેબ કે કોઈ અધિકારી એમ કે અમને ડેમો બતાવો, તો અમે ડેમો બતાડી અને એમને સાબિત કરવા માટે તૈયાર છીએ. પછી કલેક્ટર સાહેબ જે કહેશે અમે એ વસ્તુ માન્ય રાખીશું. જે કોઈ પણ કલેક્ટર સાહેબ કે કોઈ પણ અધિકારી એમ કે અમને તમે ડેમો બતાવો, તો અમે ડેમો આપીશું, અને ડેમો આપીને એમને બતાવીશું કે અમે જે જેકમ્બર બ્લાસ્ટિંગ કરીએ છીએ કે એક્સેલ બ્લાસ્ટિંગ કરીએ છીએ કયું યોગ્ય છે. કે જે કોઈ પણ અધિકારી અમને કહેશે, જે પણ આદેશ આપશે, અમે એ કરવા તૈયાર છીએ. ભારતભાઈ, હમણાં તાજેતરમાં ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું અને એ લોકો એવો આક્ષેપ કરે છે કે મંદિરોને આને નુકસાન થાય છે, તો સાહેબ એ બાબતે મારું કહેવું એવું છે કે જે બ્લાસ્ટિંગ એ લોકો ચાલુ રાખવાનું કહે છે એની અંદર નુકસાન વધારે થાય છે, અને જે બ્લાસ્ટિંગ અમે કરવાનું કહીએ છીએ એની અંદર એથી ઓછું નુકસાન થાય છે. નુકસાન થાય છે, જેની અંદર નુકસાન થતું જ નથી, સમજો છો? એટલે વસ્તુ એવી છે કે અમારી માંગણી એ છે કે એ નવી સિસ્ટમ જેને અમે કંટ્રોલ કરી શકીએ છીએ, પેલી અમારી કંટ્રોલ બહારની વસ્તુ, અને કોઈ પણ અધિકારી કહે કે અમને ડેમો આપો, તો અમે ડેમો પણ આપવા તૈયાર છીએ. અમને એ બાબતે કોઈ વાંધો, પછી જે કોઈ પણ અધિકારી જે નિર્ણય લેશે એ અમે